શ્રીનગરમાં સ્વામિનારાયણ ભગવાન અને તેમણે સ્થાપેલ સંપ્રદાયની પ્રતિષ્ઠા સાંભળી ત્યાંના નરભિરામ શાસ્ત્રીને સ્વામિનારાયણ ભગવાનને મળવાનો અને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાનો વિચાર થયો સ્વભાવે સુશીલ અને જિજ્ઞાસુ આ વિદ્વાન વિપ્ર શ્રીહરિ પાસે આવ્યા શ્રીહરિને હાર પહેરાવ્યો તેમના કમળમાં શ્રીફળ મૂક્યું અને પછી તેઓ સન્મુખ બેસી ગયા પરંતુ શ્રી તો વિપ્રોના પૂજક હતા તેમણે તેમના માટે ખાસ આસન પથરાવી દીધું અને તે ઉપર બેસાડ્યા તેમના કુશળ સમાચાર પૂછ્યા નરભેરામ શાસ્ત્રીએ વિનયપૂર્વક કહ્યું આપની પ્રતિષ્ઠા સાંભળી દર્શન કરવા આવવાની ઈચ્છા થઈ આપના દર્શનથી અંતરમાં શાંતિ થઈ ગઈ જો આપની આજ્ઞા હોય તો જિજ્ઞાસુભાવથી થોડા પ્રશ્નો પૂછવા છે વિપ્રના અંતરમાં નમ્રતા હતી દેહ ઉપર દરિદ્રતા દેખાતી હતી મહારાજે સ્વાભાવિક રીતે જ કહ્યું તમારે જે પૂછવું હોય તે ખુશીથી પૂછો પરંતુ પહેલાં કહો કે તમારો વ્યવસાય શો છે વિપ્રે હાથ જોડીને કહ્યું પ્રભુ વ્યવસાય તો વિપ્રોને બીજો શો હોય વિદ્યામાંથી જે કાંઈ પ્રાપ્ત થાય છે તેમાં દેહનિર્વાહ કરું છું રાજાનો ધન હું લેતો નથી કારણ કે તે દૂષિત હોય છે અને સત્કર્મો બાળી નાખે છે

આપ હવે જીવના મોક્ષ માટે જે સિદ્ધાંતો સમજવા અનિવાર્ય હોય તે કહો ભગવાન કોને કહેવાય તે સાંભળી શ્રીજી મહારાજે કહ્યું તમારી મોક્ષ માટે જિજ્ઞાસા છે વળી તમે શુદ્ધ અને સાત્વિક છો તેથી કહીએ છીએ અમે ભગવાન વેદવ્યાસને આદિ આચાર્ય માનીએ છીએ તેમના ગ્રંથો પરથી બીજા આચાર્યોએ ટીકાઓ રચી આચાર્ય પદવી મેળવી છે પરંતુ તે બધા જ આચાર્યો વ્યાસજી સમાન કહેવાય નહીં વ્યાસજીએ સર્વે સાર રૂપે શ્રીમદ્ ભાગવત પુરાણ રચ્યું તેમાં ભગવાનના ચરિત્રોનો મહિમા કહ્યો છે ભગવાન સદા સાકાર છે એ સિદ્ધાંત સ્પષ્ટ લખ્યો છે તે ઉપરાંત ભગવદ્ ગીતા તથા વ્યાસ સૂત્રો ઉપર રામાનુજાચાર્ય રચેલા ભાસ્યો અમને પ્રિય છે તેમાં પણ ભગવાનનો મહિમા તથા ભગવાનના સાકાર સ્વરૂપનો સિદ્ધાંત સ્પષ્ટ આવે છે તેથી ભગવાનના મહિમાના જે ગ્રંથ હોય તેમજ જે ગ્રંથમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું પ્રતિપાદન કર્યું હોય તે ગ્રંથો અમને પ્રિય છે ભગવાનના સાકાર સ્વરૂપની નિષ્ઠા અને ભગવાનના મહિમાનું યથાર્થ જ્ઞાન આ બે રહસ્ય સમજવાથી જ જીવોનું કલ્યાણ થાય છે મહારાજની ધીર ગંભીર વાણી સાંભળી નર્ભેરામ શાસ્ત્રીના અંતરમાં પ્રકાશ થવા લાગ્યો તે જાણતા હતા કે ભગવાનનું ભગવાનપણું જીવનો મોક્ષ કરવામાં જ છે છતાં તે રહસ્ય ઘણાને નથી સમજાતું અને કેવળ પરચા અને ઐશ્વર્યથી અન્યને ભગવાન સમજી બેસે છે તેથી તેમણે પ્રશ્ન પૂછ્યો મહારાજ કેટલાક લોકો પરચા બતાવે છે ઐશ્વર્ય બતાવે છે તેને અબુદ્ધજનો ભગવાન માની બેસે છે એટલે ભગવાનનું સાચું ભગવાનપણું તેમના કયા ભાવથી સમજી શકાય આ પ્રશ્ન સાંભળી મહારાજ પ્રસન્ન થયા તેમણે કહ્યું શાસ્ત્રીજી તમે યથાર્થ કહ્યું લોકોમાં અજ્ઞાન છે તેથી પરચા ઐશ્વર્ય કે સિદ્ધિઓ બતાવનારને ભગવાન માની બેસે છે પરંતુ આ પરચા ઐશ્વર્ય કે સિદ્ધિ જે કાંઈ જેને પ્રાપ્ત થાય છે તે કેવળ ભગવાનની જે જે ભાવે ઉપાસના કરી હોય તેનાથી જ પ્રાપ્ત થાય છે તેથી ભગવાન કરતાં પણ કોઈમાં ભગવાનની ઈચ્છાથી અધિક પ્રતાપ કે ઐશ્વર્ય દેખાય તો પણ તેવા જનો ભગવાનના એક રોમ બરાબર થઈ શકતા નથી જ્યારે સનાતન ભગવાનની પ્રગટ પ્રાપ્તિ થાય ત્યારે અંતરમાંથી માયાના વિકારો સમૂળા નાશ પામી જાય આત્મા નિર્મળ બની જાય અને તે આત્માની દ્રષ્ટિથી પ્રકટ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય પરચા ઐશ્વર્ય કે સિદ્ધિમાં ભગવાનપણું દેખાડી તેવા કુપાત્રો અંતે છકી જાય છે માટે એટલું સમજવું કે સનાતન ભગવાન સિવાય આધુનિક ભગવાનોથી જીવના અંતરનું અજ્ઞાન ટળતું નથી માયાનો પરાભવ કરવાની શક્તિ જીવમાં આવતી નથી અને બ્રહ્મ સ્વરૂપ થઈ પરમાત્માની ભક્તિનો અધિકારી તે બની શકતો નથી મહારાજની વાત સાંભળતા નરભેરામ શાસ્ત્રી જાણે ઉપશમ અવસ્થામાં ઉતરી ગયા હોય તેમ ચિત્રવત બની ગયા મહારાજે વાત પૂરી કરી અને શાસ્ત્રીએ આંખો ખોલી તેણે હાથ જોડી દીધા મહારાજને પ્રાર્થના કરતા કહ્યું મહારાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો તેથી આપના સંબંધથી જ મારા અંતરમાં પ્રકાશ થઈ ગયો છે આપની આ દિવ્ય વાતોથી આપના સ્વરૂપનું જ્ઞાન થયું છે આપ પ્રત્યક્ષ પુરુષોત્તમ છો તેવો મને નિશ્ચય થયો છે અત્યાર સુધી અનેક શાસ્ત્રો વાંચ્યા અન્યને ભણાવ્યા પણ ખરા કથા પણ કરી પરંતુ મારી બુદ્ધિમાં આ જ્ઞાનની સ્થિરતા થઈ ન હતી આજે આપના શ્રીમુખે આપની કૃપાથી મને આ દિવ્ય રહસ્યનું જ્ઞાન થયું महाराजे कहूं शास्त्री जी लोग बधा शास्त्रों भले परंतु शुद्ध सत्संग विना जीवन कल्याण शास्त्रीजी जिज्ञासु था, शास्त्री जी जी था एटलूज नहीं परंतु तेथी था ते महाराज पास थी जीवना मोक्ष संबंधी बधीज बात आज निर्णय कर लीधो सभा में बैठेला सतोह हरिभक्तों महाराजनी आ दिव्यवाणी सांभी हर्षपुल्कित थी गया તેમને લાગ્યું કે શાસ્ત્રીને સુપાત્ર જાણીને મહારાજે આવી અપૂર્વ વાતો કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન શાસ્ત્રીને કરાવ્યું તે નિમિત્તે સભામાં બેઠેલા સર્વને પણ તેમાંથી પ્રેરણા પામવાનો નિર્દેશ કર્યો જે સિદ્ધાંત સમજવાનો હતો તે મહારાજે સમજાવી દીધો એટલે હવે વાત પૂરી થઈ અને મહારાજ ઉઠશે એમ સૌ ધારતા હતા ત્યાં શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછ્યો મહારાજ સત્સંગની વાત તો શ્રીમદ્ ભાગવત પુરાણમાં આવે છે કે જેવી ભગવાનની પ્રતિમામાં પૂજ્યપણાની બુદ્ધિ છે તીર્થોમાં પવિત્રપણાની બુદ્ધિ છે અને દેહમાં આત્મબુદ્ધિ છે અને સંબંધીઓમાં મમત્વબુદ્ધિ છે તે ચાર પ્રકારની ભાવના સંતમાં થાય ત્યારે સત્સંગ થયો કહેવાય પરંતુ આપે શુદ્ધ સત્સંગ કહ્યો તે શું મહારાજે જાણ્યું કે શાસ્ત્રી બુદ્ધિશાળી છે

અને પ્રત્યક્ષ ભગવાનની બ્રહ્મભાવે ભક્તિ કરતા હોય તેવા પરમ ભાગવત સંત હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે બિરાજમાન હોય એટલે તે સંત પણ ભગવાનની જેમ જ ધર્મધારક કે ધર્મધુરંધર કહેવાય એવા સંતનો મન કર્મ વચને જે સંબંધ તે જ શુદ્ધ સત્સંગ વિવિધ ભોજન કેવળ જોવાથી ક્ષુધા નાશ પામતી નથી પરંતુ તે જમવાથી શાંત થાય છે તેમ આ પ્રકારનો શુદ્ધ સત્સંગ કરવાથી જ જીવમાં રહેલા ત્રણ પ્રકારના તાપનો અગ્નિ શમી જાય છે શાસ્ત્રીજી સમજી ગયા કેવળ સત્સંગની વાતો કરવાથી સત્સંગી થઈ જવાતું નથી પરંતુ શરણને ભાવથી પરમ ભાગવત સંતને સેવવાથી જ સત્સંગી થવાય છે તેના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ તેણે કહ્યું પ્રભુ ભગવાન પ્રગટ થાય છે ત્યારે તેમનો પ્રતાપ છાનો રહેતો નથી પરંતુ જે અંધ છે તેને તે પ્રતાપ દેખાતો નથી જેમ ઘુવડને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી તેમ એવા અજ્ઞાની જનોને ભગવાનના સ્વરૂપની પ્રતીતિ થતી નથી આપે અપાર કૃપા કરી આ જ્ઞાના મૃત પાયું તો હવે કૃપા દ્રષ્ટિ રાખી શરણમાં લેજો એટલું કહી શાસ્ત્રી ઉઠ્યા મહારાજને પગે લાગ્યા મહારાજે તેમનો હાથ પકડ્યો પોતે પહેરેલી કિનખાબની ડગલી ઉતારી શાસ્ત્રીને આપી ગળામાં પહેરેલો સુવર્ણનો હાર કાઢીને શાસ્ત્રીને આપ્યો શાસ્ત્રીએ હાથ જોડી કહ્યું પ્રભુ આટલું બધું મારા જેવા અલ્પ મનુષ્યને ન હોય આ આપની ડગલી હું પ્રસાદી રૂપે રાખી રોજ દર્શન કરીશ તેનું પૂજન કરીશ જેથી આપના સ્વરૂપની સ્મૃતિ મારા અંતરમાં કાયમ રહે આહાર મારાથી ન સ્વીકારાય મહારાજે તેની વાણી સાંભળી કરુણા દ્રષ્ટિએ તેના તરફ જોઈ કહ્યું શાસ્ત્રી તમારા જેવા સુપાત્ર બ્રાહ્મણને તો જેટલું આપીએ તેટલું ઓછું જ કહેવાય માટે તમો ખુશીથી સ્વીકારો તમારું દારિદ્ર્ય હવે ટળી જશે આ આશીર્વાદથી શાસ્ત્રી કૃતાર્થ થઈ ગયા મહારાજને પગે લાગી તેમણે વિદાય લીધી શ્રીહરિ શ્રીનગરમાં રહ્યા એટલે શ્રીનગરવાસીઓની ઘણા દિવસની ભૂખ ભાંગી શાહપુરમાં વસતા ભગવાનદાસને ઘેર સંતો સહિત જમવા પધાર્યા નવાવાસમાં પુરુષોત્તમ સોનીને ત્યાં પધાર્યા જેમણે આમંત્રણ આપ્યું તેમને ઘેર મહારાજ પધાર્યા અને તેમના મનોરથો પૂરા કર્યા